વલસાડ શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો. વલસાડ શહેરમાં મુખ્ય પ્રવેશ દ્વારા એવો વલસાડનો રેલવે ઓવરબ્રિજ રેલવે કોરિડોરના કામ માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ તોડીને બ્રિજમાંથી રેલવે લાઇન પસાર કર્યા બાદ બ્રિજને ફરી બનાવી આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર આર રાવલના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજનું કામ માત્ર 20 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે. વલસાડ રેલવે ઓવરબ્રિજ ખાતે કોરિડોરની કામગીરીને નડતરરૂપ બ્રિજનો ભાગ તોડી નવી ટેકનોલોજીના ઉપયોગ વડે ટનલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ ખાતે DFCCL કંપની દ્વારા હાઈટેક ટેકનોલોજીના ઉપયોગ કરીને ટ્રેન માટે ફ્રેમ ટનલ બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેની માટે 20 દિવસમાં વલસાડ રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર આર રાવલના દ્વારા રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કિયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. સર, આ બ્રિજ જે કામ હતું અને હાલ ચાલુ થઈ રહ્યું છે, તો કઈ રીતનું આયોજન હતું અને કઈ રીતનું અલ્ટિમેટમ જાહેરનામું હતું? જે અત્યારે કેન્દ્ર સરકારના જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં એક ફ્રેટ કોરિડોરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ફ્રેટ કોરિડોરમાં આપણા તે 21 જેટલા આરઓબી આપણે કામ હાથ ધર્યું છે. એમાં આ જે આપણો ધરમપુરથી આવતો અથવા તો ટ્રાફિક જે વલસાડમાં જતા ટ્રાફિકમાં બ્રિજ ખૂબ અગત્યનો હતો અને ટ્રાફિક ડાયવર્જન ફરજિયાત કરવું પડે એવું હતું. ખૂબ જ ટૂંકા ગાળામાં, માત્ર 20 દિવસના સમયગાળામાં, બીજી તારીખે આપણે નોટિફિકેશન ઇસ્યુ કર્યું, 21 તારીખે આજે આપણા રોડ ખુલ્લો મૂકીએ છીએ. બ્રિજ 20 જ દિવસમાં આ 4 કરોડ ઉપરાંતના બજેટમાં આખો બ્રિજ તૈયાર થઈ ગયો છે અને એના માટે હું સ્ટેટ R&B અને જે કંઈ પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે આ 20 દિવસ બંધ રહ્યા પછી આ આરોબી આ બ્રિજ આપણે વલસાડની જનતા માટે ખુલ્લો મૂકીએ છીએ.